સમાચારના પ્રાયોજક છે સાગર જ્વેલર્સ। नमस्कार दर्शक मित्रों, गुजरात न्यूज पोरबंदर में हूँ अशोक थानके आपनु स्वागत करूँ छूँ। समाचारों की शुरुआत करिए ते पहला नजर करी लईशुं आजना मुख्य समाचारों पर। आ हेडलाइन ना प्रायोजक छे जेवर सुवर्ण स्पर्श संपूर्णतानो। कोरोना ने कारणे पोरबंदर में वधु एक नुं मौत, गोसा टुकड़ा ना आधेड़ नुं सारवार दरमियान मौत। पोरबंदर ना बंदर ऊपर एक नंबर नो सिग्नल यथावत, सिग्नल नो स्थल बदलाव था विरोध। पोरबंदर में हवे सांजना 7 वाग्या सुधी दुकानों खुली रहेशे, एक ही बेकी नी पद्धति माथी पण मुक्त। आगामी 8 जून थी धार्मिक स्थलों ना द्वार खुलशे, श्रद्धालुओं मां खुशी। આજના સમાચારોની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી। તો હાલમાં જ સમાચારો મળી રહ્યા છે, પોરબંદર જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જેની વિગત જોઈએ। તો પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમર ગામની એક 36 વર્ષીય મહિલા અને કુતિયાણા શહેરના એક 58 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની છે। એટલે મુંબઈથી આ લોકો આવ્યા હતા અને ત્યારબાદ તેના કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। પોરબંદરથી આજે કુલ 49 જેટલા કોરોના માટેના સેમ્પલો મોકલાયા હતા, જેમાંથી 47 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। અને ત્યારબાદ કુતિયાણા શહેરના આ 58 વર્ષીય આધેડ અને અમર ગામની 36 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તો તંત્ર ફરી હરકતમાં આવી ગયું છે। અને આ સમગ્ર મામલે પોરબંદરમાં જે કોરોનાના દર્દીઓનો આંક છે તે 10ના બદલે આજે 12 પર પહોંચ્યો છે। પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીનું વધુ એક મોત નિપજ્યું છે। પોરબંદર જિલ્લામાં કોરોનાનો આંક 10 પર પહોંચ્યો છે, તો કોરોના પોઝિટિવ દર્દીમાં બીજું મોત પણ નિપજ્યું છે। પોરબંદરની એક યુવતીના મોત બાદ ગઈકાલે ટુકડા ગોસા ગામના એક આધેડનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। પોરબંદર જિલ્લામાં પ્રથમ 3 પોઝિટિવ કેસ આવ્યા બાદ લગભગ 1.5 મહિના સુધી એક પણ કેસ સામે આવ્યો ન હતો। ત્યારબાદ છૂટછાટવાળા લોકડાઉન દરમિયાન છેલ્લા 15 દિવસમાં વધુ 7 જેટલા કેસ આવી જતા કોરોના દર્દીઓનો આંક 10 પર પહોંચ્યો છે, જેમાં બિરલા કોલોનીમાં રહેતી એક યુવતીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, તો ગઈકાલે વધુ એક આધેડનું મોત નિપજ્યું છે। આ આધેડ મૂળ ગોસા ટુકડા ગામના હતા અને છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહેતા હતા। હાલમાં જ મુંબઈથી આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। હસમુખ હરજીભાઈ ટુકડિયા નામના આ આધેડની સારવાર પોરબંદરની કોવિડ-19 હોસ્પિટલમાં ચાલી રહી હતી। આધેડને કોરોના ઉપરાંત હૃદયની બીમારી, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ પણ હતી। આ આધેડની તબિયત ખૂબ જ ગંભીર બની જતાં છેલ્લા 4 દિવસથી આધેડને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા, જેમાં શનિવારે મોડી સાંજે હર્ષુખભાઈ નામના આ આધેડનું મોત નિપજ્યું હતું। આધેડનું મોત નિપજતા તેમના પરિવારજનોને બોલાવી આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। અંતિમ સંસ્કાર બાદ પોરબંદરના શમશાનને સેનિટાઈઝ કરવામાં પણ આવ્યું હતું। વિપુલ રાઠોડ સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના જૂના બંદર પર જીએમબી દ્વારા હવામાનને લઈને સિગ્નલો લગાવવામાં આવતા હતા, પરંતુ હાલ આ સિગ્નલ લગાવવાનું સ્થળ સુભાષનગર ખાતે ફેરવી નાખવામાં આવતા માછીમાર બોટ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ફરી જૂના બંદર ખાતે સિગ્નલ દર્શાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા સહિત હવામાનની માહિતી દરિયામાં રહેલા માછીમારો સહિતના લોકોને મળી રહે તે હેતુથી સિગ્નલો લગાવવામાં આવતા હોય છે। પોરબંદરના જૂના બંદર ખાતે પણ આ પ્રકારના સિગ્નલો લગાવવામાં આવતા હતા, જેનું સંચાલન જીએમબી દ્વારા કરવામાં આવતું હોય છે।
હાલમાં જીએમબી દ્વારા પોરબંદરના જૂના બંદર ખાતે સિગ્નલ લગાવવાનું બંધ કરી સ્થળ ફેરવી અને સુભાષનગર જેટી ગેટ નજીક હવામાન સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યા છે, જે અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા સિગ્નલના સ્થળને ફેરવવાની વાતને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, તેમજ જિલ્લા કલેક્ટરને પત્ર લખી ફરી જૂના બંદર ખાતે સિગ્નલ દર્શાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રજૂઆતમાં તો અમે એવું કર્યું છે કે અમે જે અમારા જૂના બંદર વિસ્તારની અંદર અમારે જે વાવાઝોડાની નિશાની માટે જે સિગ્નલો ચડાવવામાં આવતા હતા તે જૂના બંદરોમાં હતા, ને આ સિગ્નલો જ્યારે ચલાવતા ત્યારે અમને ખ્યાલ આવતો, તમામ માછીમારોને ખ્યાલ આવતો, લોકોને એની જાણકારી મળી રહેતી કે ભાઈ આજે કેટલા નંબરનું વાવાઝોડું છે, કેવી પરિસ્થિતિ છે, કારણ કે 1 થી લઈને 11 નંબર સુધીના સિગ્નલો બંદર ઉપર ચલાવવામાં આવતા હોય છે। આ જોઈ અને જ્યારે એના નંબર ઉપરથી ખ્યાલ આવે, એની નિશાની ઉપરથી ખ્યાલ આવે, રાત્રિના સમયે જે લાઇટો લગાવવામાં આવતી તે લાઇટો ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ લાઇટ કેવી રીતે છે, તો એના નંબર એ રીતે હોય છે, આ સિગ્નલની બધી જાણકારી હોય, અમે જે કંઈ અમને જાણકારી વગર આજે જૂના બંદર વિસ્તારમાંથી જે સિગ્નલ ફેરવવાનું જે સ્થળ બદલી નાખવામાં આવ્યું છે, આ કોઈ માછીમારોને ધ્યાન ઉપર આવતું નથી। અમારી માંગણી છે કે અમારે જે સિગ્નલો ચડાવવામાં આવતા જૂના બંદર વિસ્તારની અંદર, આ જ વિસ્તારની અંદર આ સિગ્નલ ફરી પાછા ચડાવવામાં આવે, જેનાથી બંદર વિસ્તાર ની અંદરથી પણ આનો ખ્યાલ આવી શકે, અને બહાર જે એન્કર ઉપર ફિશિંગ બોટો હોય અને દરિયાઈ અન્ય સાધનો હોય તે લોકોને પણ ખ્યાલ આવી શકે, રાત્રિના સમયની લાઇટથી ખ્યાલ આવી શકે કે ભાઈ કયા પ્રકારનું વાવાઝોડું છે ને કેવી મુસીબતો લઈ આવશે, તેના માટે અમે રજૂઆતો કરી છે। જો આ બદલી નાખે સ્થળ તો એ વધારે સારું, કારણ કે બધા લોકોના ફાયદા માટે આ છે। માછીમાર આગેવાનોએ એવું જણાવ્યું હતું કે સુભાષનગર જેટી ખાતે સિગ્નલનું સ્થળ ફેરવવામાં આવતા આ સિગ્નલો માછીમારોને યોગ્ય રીતે દેખાતા નથી, તેમજ દરિયામાં રહેલા માછીમારોને પણ સિગ્નલો જોવા અંગે તકલીફ પડી રહી છે, ત્યારે જૂના બંદર પર જ સિગ્નલ લગાવવામાં આવે તો માછીમારો માટે ફાયદાકારક રહેશે। તેજસ પટેલ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે અને આગામી 24 કલાકમાં આ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જેને કારણે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ભારે પવન અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેને પગલે પોરબંદરના બંદરમાં છેલ્લા 2 દિવસથી 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કોરોનાનું જે સંકટ છે તે હજુ ગુજરાત તરફથી ટળ્યું નથી, ત્યારે ગુજરાત ઉપર વધુ એક જે સંકટ છે તે મંડરાઈ રહ્યું છે। અરબી સમુદ્રની અંદર લક્ષદ્વીપ નજીક જે એક લો પ્રેશર સર્જાયું છે તે આગામી 24 કલાકની અંદર આ લો પ્રેશર છે તે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ જે ડીપ ડિપ્રેશન છે તે આગામી 3 જૂનની અંદર ગુજરાત સહિતના જે સૌરાષ્ટ્રના દરિયાકિનારો છે તેની તરફ આગળ વધશે અને તમામ જે દરિયાકિનારાના વિસ્તારો છે જેની અંદર ભારે પવન અને વરસાદ ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। ત્યારે આપણે પોરબંદરના દરિયાકિનારાના દ્રશ્યો આપણે બતાવવા માગશું। હાલ તો પોરબંદરનો જે દરિયો છે તે શાંત જોવા મળી રહ્યો છે અને ઉપરાંત જે વાતાવરણ છે તેમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળી રહ્યો નથી, પરંતુ તુફાન કે આને કે પહેલે કે શાંતિ જેના તેના જેવી વાત છે તે દરિયો હાલ શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 3 જૂનના રોજ જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આગળ વધશે અને જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે અને જે માછીમારોને કોઈ પણ જાતનું આર્થિક નુકસાન ન થાય જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ પોરબંદરના જે માછીમારો છે તેને દરિયો ના ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ પણ હાલ લગાડી દેવામાં આવ્યું છે। સહયોગી વિપુલ રાઠોડ સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કોરોનાના કહેરને કારણે 2 મહિના કરતાં પણ વધુ સમય બાદ હવે દેશ ખુલી રહ્યો છે। કેન્દ્ર સરકારે 5મા તબક્કાનું એલાન કરી દીધું છે, જેમાં લોકડાઉનને પગલે અનલોક 1 એવું નામ આપવામાં આવ્યું છે, જેને કારણે મોટાભાગની છૂટછાટો પણ આપી દેવામાં આવી છે। હવે પોરબંદરમાં પણ સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે અને એકી બેકીની પદ્ધતિ પણ હાલ બંધ કરી દેવામાં આવી છે। કોરોનાના કારણે 2 માસ સુધી લોકોને લોકડાઉનનું પાલન કરવું પડ્યું હતું, હવે લોકડાઉન 5ને અનલોક 1 નામ આપવામાં આવ્યું છે, જેમાં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે। 31મી મેના રોજ લોકડાઉન 4 પૂર્ણ થઈ રહ્યું છે અને 1 જૂનથી અનલોક 1નો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે। એકી બેકી પદ્ધતિ પણ દૂર કરવામાં આવી છે। સરકારની આ જાહેરાતને પગલે પોરબંદરના વેપારીઓએ ખુશી વ્યક્ત કરી હતી। હું જિગ્નેશભાઈ કારિયા,
पोरबंदर चेम्बर ऑफ कॉमर्स प्रमुख तरीके जणावुं छुं के आज पोरबंदर में समस्त वेपारी वती एवी लागणी आवी छे के गई काले आपणा नरेन्द्रभाई मोदी केन्द्र सरकारे जे बहार पाड्युं छे के चार लॉकडाउन पूरा थाय छे आज रोज अने त्यार पछी अनलॉक एक एटले आवती कालथी अनलॉक एक जे नवुं चालू थाय छे तेमां बधी छूटछाट आपी छे। आ छूटछाटमां राज्य सरकारे त्यारे चौथा लॉकडाउनमां एकी बेकी आपी हती तेना हिसाबे वेपारीने खूब ज नुकसान थयुं हतुं, परंतु आवती कालथी एटले अनलॉक वनथी જ્યારે આ એકી બેકી રદ કરવામાં આવે છે અને તેનો ટાઈમિંગ વધારીને 7 વાગ્યા સુધીનો ટાઈમિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ 2 કલાક પોતાના ઘરે પહોંચી જાય અને 9 વાગ્યા રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યુ રાખ્યું છે તે વેપારીને જે 7 વાગ્યાનો ટાઈમ આવે છે તેનાથી ઘણી રાહત થશે, કારણ કે છેલ્લા 2-2.5 મહિના ત્યાં કટલેરી છે, કાપડ છે, સોની છે, આવા ઘણા ધંધાર્થીઓ છે એને નુકસાન સહન કર્યું છે। ભલે કોરોના આપણા હિત માટેનો જે બંધ રાખ્યું હતું એ આપણા હિત માટે નહોતું અને કોરોનામાં જે મુશ્કેલી હતી તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાના હતા, પરંતુ જે એકી બેકીથી જે નુકસાન થયું હતું છેલ્લા લોકડાઉનમાં અને જ્યારે આજે એકી બેકી રદ કરી છે તેનાથી વેપારીમાં ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત થઈ છે અને અમને આશા છે કે પોતપોતાના ધંધા નિયમ મુજબ ચાલુ થઈ જશે અને ધંધામાં કોઈ તકલીફ નહીં પડે એવી અમે આશા રાખીએ છીએ। લોકડાઉન 4માં સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી જે કર્ફ્યુ હતો તેમાં પણ ફેરફાર કરી રાત્રિના 9થી સવારના 5 વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો છે। દુકાનો ખોલવાના સમયમાં વધારો કરવામાં આવતા હવે ધંધા રોજગારોને પણ ફાયદો થશે। વિપુલ રાઠોડ સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના વાણિયાવાડ વિસ્તારમાં આજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક આધેડ કોરોનાના રિપોર્ટ કરવા બાબતે ડરીને ભાગી છૂટ્યા હતા, જેને પકડી લેવા માટે આરોગ્ય વિભાગની ટીમ પાછળ દોડી હતી, તો આ વ્યક્તિને પકડી પાડવામાં પોલીસની પણ મદદ લેવામાં આવી છે। પોરબંદર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 10 પર પહોંચ્યો છે અને 2 જેટલા વ્યક્તિઓના કોરોનાને લઈને મોત પણ નિપજ્યા છે, ત્યારે તંત્ર સજાગ બની ગયું છે। આજે બપોરના સમયે પોરબંદર એસટી ડેપો નજીક મુરજી મેપા ગોહેલ નામના આધેડને ચક્કર આવતા ઉલટી જેવું થવા લાગ્યું હતું। તેવા જ સમયે તેની હાલત જોઈ એસટી ડેપોમાં રહેલ આરોગ્ય વિભાગ અને એસટીના કર્મચારીઓએ તેનું સ્ક્રીનિંગ કર્યું હતું, જેમાં ટેમ્પરેચર 101 જેટલું આવતા કોરોનાના લક્ષણની શંકાને લઈને તેમને ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોરોનાના રિપોર્ટથી ડરી ગયેલા મુરજીભાઈ નાસી છૂટ્યા હતા। ત્યારે આરોગ્ય વિભાગે તેને ઝડપી પાડવા પ્રયાસો કર્યા હતા, જેમાં પોલીસની પણ મદદ લેવામાં આવી હતી। ત્યારે પોરબંદરના એસટી ડેપોથી વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ આધેડને પકડી પાડવા પોલીસ અને આરોગ્યની ટીમ પણ પાછળ દોડી હતી। બાદમાં તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને પોરબંદરની COVID-19 હોસ્પિટલમાં સેમી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવશે। કોરોનાની મહામારીએ વિશ્વમાં ભરડો લીધો છે, ભારતમાં પણ હાલ દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધતી જાય છે। કોરોનાનો ભય સમાજમાં મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે। પોરબંદરમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં કોરોનાના રિપોર્ટના ડરથી, માત્ર કોરોનાના ડરના બદલે કોરોનાના રિપોર્ટના ડરથી એક વ્યક્તિ જે હતો, એક આધેડ હતો, તે ભાગી છૂટ્યો હતો અને તેના કારણે પોરબંદર શહેરમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તેને પકડવા માટે પાછળ દોડી હતી। પોરબંદરના ચોપાટી નજીકના તેમજ વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સમગ્ર વિગત એવી છે કે મુરજી મેપા ગોહેલ નામનો જે વ્યક્તિ હતો તે એસટી પોરબંદરના એસટી ડેપો નજીકથી નીકળ્યો હતો, દરમિયાન એને ઉલટી જેવું થતાં અને ચક્કર આવતા જે ટીમ હતી, જે આરોગ્યની ટીમ હતી, એસટી વિભાગની જે જવાબદાર ટીમ હતી, તેણે તેનું ટેમ્પરેચર માપ્યું હતું અને તેનું ટેમ્પરેચર 101 આવ્યું હતું, જેના કારણે તેના પર શંકા જતા તેને પકડવામાં આવ્યો હતો। પરંતુ આ વ્યક્તિ એટલો બધો ગભરાઈ ગયો હતો અને ડરી ગયો હતો કે આરોગ્ય વિભાગની ટીમ સાથે રહેવાના બદલે તેણે ભાગવાનું વધારે પસંદ કર્યું હતું, માત્ર અને માત્ર કોરોનાના રિપોર્ટના ડરને કારણે। જોકે આ વ્યક્તિ ભાગ્યા બાદ પોરબંદર શહેરના, જેમ કીધું એમ, વાણિયાવાડ અને એસટી વિભાગ ચોપાટી જે છે એની આજુબાજુમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ તેને પકડીને અહીં લાવી છે। આપ જોઈ શકો છો જે પોરબંદર શહેરની આ ભાવસીજી હોસ્પિટલ છે, જે સરકારી હોસ્પિટલ છે, જે હાલમાં જ COVID-19 હોસ્પિટલમાં ફેરવાઈ ચૂકી છે। આ હોસ્પિટલમાં જે છે મુરજી મેપા ગોહેલ નામના આ વ્યક્તિને લાવવામાં આવ્યા છે, જેમને બીપી તેમજ હૃદયનું બાયપાસ પણ કરાવેલું છે, તે વ્યક્તિને અહીં લાવીને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે, તેમજ તેનો કોરોનાનો રિપોર્ટ પણ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। લોકો માત્ર કોરોનાના રિપોર્ટના ભયને કારણે પણ દૂર ભાગી રહ્યા છે। કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। અનલોક વનમાં આગામી 8 જૂનથી મંદિરો ખોલવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે, જેને પગલે શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી છે। પોરબંદરમાં પણ સુદામા મંદિર અને હરિ મંદિરો સહિતના દ્વારો ખુલી જશે।
કોરોના વાયરસને કારણે ગત 24મી માર્ચથી જાહેર સ્થળો અને મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા. કોરોનાને કારણે સતત 4 લોકડાઉન જાહેર કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહ્યા હતા. હવે સરકારે અનલોક 1 જાહેર કર્યું છે, જેમાં આગામી 8 જૂનથી મંદિરો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે આ મંજૂરીમાં શરતોનું પાલન શ્રદ્ધાળુઓએ કરવું પડશે. ત્યારે પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાજીનું મંદિર આવેલું છે, તેમજ હરિમંદિર પણ આવેલું છે. આ તમામ મંદિરો આગામી 8 જૂનથી ખુલી જશે અને શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી શકશે. સરકારે મંદિરો ખોલવાની મંજૂરી આપતા શ્રદ્ધાળુઓમાં ભારે હરખ જોવા મળી રહ્યો છે. હવે મંદિરોના દ્વાર ખુલી રહ્યા છે ત્યારે સૌ કોઈ ઈશ્વર સમક્ષ કોરોનાની મુક્તિ માટેની પ્રાર્થના કરશે. સતત 60 દિવસ સુધી માત્ર પૂજારી દ્વારા જ પૂજા અર્ચના કરવામાં આવતી હતી. હવે શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર ખુલી રહ્યા છે. તેજસ પટેલ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અનલોક 1માં આગામી 8 જૂનથી જ્યારે મંદિરો ખોલવા માટેની મંજૂરી સરકાર આપશે, જેને લઈને કાગવડ ખોડલધામ ખાતે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરની સાફ સફાઈ અને સેનેટાઇઝ સહિતની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડતા હોય છે, તેમજ શ્રદ્ધાળુઓ નિયમિત ઈશ્વરના દર્શન કરી અને દિનચર્યાનો પ્રારંભ કરતા હોય છે. પરંતુ કોરોનાનો કપરો કાળ શરૂ થતાં છેલ્લા 2 મહિનાથી મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને કારણે શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. પરંતુ શ્રદ્ધાળુઓએ આગામી 8 જૂનથી તમામ યાત્રાધામો ખોલવા માટેનો નિર્ણય કર્યો છે, જેને પગલે જેતપુર નજીક આવેલા ખોડલધામ ખાતે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જયમાં ખોડલ. 2-3 મહિનાથી આખા દેશભરના ધાર્મિક સ્થળો જ્યારે બંધ છે, ત્યારે લોકડાઉન 5 તારીખે ખુલે છે, ત્યારે ગવર્મેન્ટ કદાચ ધાર્મિક સ્થળોને દર્શનાર્થીઓ માટે ખોલવાની પરમિશન આપવામાં આવે તો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એમના માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે. આ સમય દરમિયાન પૂરા કેમ્પસને એન્ટીબેક્ટેરિયલ ટ્રીટમેન્ટ દ્વારા ફોગિંગ કરી અને ટ્રીટમેન્ટ કરવામાં આવેલી હતી. હવે જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવશે ત્યારે સંપૂર્ણ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એક્ઝિટ અને એન્ટ્રી આપવામાં આવશે. માસ્ક સેનિટાઇઝર દ્વારા સેનિટાઇઝેશન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનું પૂરું અમલવારી કરવામાં આવશે અને પૂરા કેમ્પસને આધુનિક મોટા ફોગર મશીન દ્વારા દર 2 દિવસે ફોગિંગ કરવામાં આવશે. ખોડલધામ ખાતે મંદિરના દ્વાર ખુલ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સેનિટાઇઝિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. આરતીના સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી છે. પ્રસાદ લેવા માટે આવતા ભક્તો માટે ખૂબ જ હાઇજેનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. આમ તો કોરોનાની વૈશ્વિક મહામારી લગભગ 2.5 માસ થવા આવ્યા છે અને આજે લગભગ 2.5 મહિનાથી ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે બંધ હતું. હવે ગવર્મેન્ટ કદાચ 1 તારીખથી દર્શન માટે મંદિર ખોલવાની પરમિશન આપે તો જે ગવર્મેન્ટના જે નિયમો હશે કે સેનેટાઇઝ મેઇન ગેટ ઉપર સેનેટાઇઝથી હેન્ડ વોશ કરવા, માસ્ક પહેરીને ફરવા, પછી સોશિયલ ડિસ્ટન્સનું 100% પાલન કરવું, આ બધું અમે એના નિયમો પ્રમાણે પાલન ગવર્મેન્ટના નિયમો પ્રમાણે પાલન કરી અને દર્શન વ્યવસ્થા ચાલુ કરશું. અમારે ખોડલધામ મંદિરમાં આમ તો 2 સવાર અને સાંજ 2 ટાઈમ આરતી થાય છે. એટલે અત્યારે આ કોરોનાની જે મહામારી વચ્ચે જે ગવર્મેન્ટના નોર્મ્સ કે જે ખાસ તો સોશિયલ ડિસ્ટન્સ, એટલે સોશિયલ ડિસ્ટન્સ અમે 100% જાળવશું અને જ્યારે આરતીનો ટાઈમ હશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે ગર્ભગૃહમાંની બાજુમાં કેટલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સાથે રહી શકશે એ વ્યવસ્થા કરી અને અમે આરતીમાં બધાને પ્રવેશ આપશું. અત્યારે ગવર્મેન્ટ કદાચ એ ભોજનાલયની પરમિશન આપે કે ભોજનાલય અથવા પ્રસાદ ઘર ચાલુ કરવા તો જે ગવર્મેન્ટના નોર્મ્સ હશે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, ચોખ્ખાઈ રાખવી, આ બધાનું ગવર્મેન્ટના 900% પાલન કરી અને અમે અમારું પ્રસાદ ઘર ચાલુ કરશું. ખોડલધામ મંદિરના દ્વાર ખુલ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે તેવી શક્યતાઓ રહેલી છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલના તબક્કે મંદિરની સફાઈ, ફોગિંગ અને સેનેટાઇઝિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હવે મંદિરોના દ્વાર ખુલી રહ્યા છે અને શ્રદ્ધાળુઓ માં ખોડલના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવશે અને કોરોના જેવી મહામારીમાંથી દેશ અને દુનિયા મુક્ત થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. કોરોનાને લઈને ધરતીપુત્રોએ પણ ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો છે. જગતના તાજ ડિજિટલ આંદોલન સમિતિ દ્વારા ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆતો કરવામાં આવી રહી છે. જેતપુરમાં ખેડૂતો દ્વારા ડિજિટલ આંદોલનને સમર્થન આપવામાં આવી રહ્યું છે. હાલ કોરોનાના કપરા કાળ વચ્ચે આંદોલન થઈ શકે તેમ ન હોવાથી ખેડૂતોએ ડિજિટલનો સહારો લીધો છે.
ખેડૂતોની અનેકવિધ સમસ્યાઓ છે ત્યારે ફેસબુકના માધ્યમથી જેતપુરમાં ડિજિટલ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખેડૂતોનો પાક વીમો, દેવા માફી તેમજ અત્યાચારના મુદ્દે ફેસબુક ઉપર ખેડૂતો દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે રસ્તા પર ઉતરીને નહીં પરંતુ ડિજિટલ માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ડિજિટલ આંદોલનને જેતપુરના સરગાપુર ગામના ખેડૂતોએ સમર્થન આપ્યું હતું। આજનો દિવસ એટલે જગતા ડિજિટલ આંદોલન, ડિજિટલ ક્રાંતિ, ખેડૂતોની ડિજિટલ ક્રાંતિનો દિવસ છે। આજે આ આયોજનનું કારણ મુખ્ય એ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં હોય કે કોઈ પોતાના કામ ધંધે હોય તો ત્યાંથી પણ આ આંદોલનની અંદર ભાગ લઈ શકે। આજે ખેડૂત ડિજિટલ સભા છે, આ સભાની અંદર તમામ સંગઠનોના તમામ આગેવાનો પોતાનું સંબોધન કરી શકે, તમામ ખેડૂતો એમાં ભાગ લઈ શકે અને તમામ સંગઠનો પણ ભાગ લઈ શકે અને સરકારને સીધી ધ્યાનમાં આવે એવી વાત આજથી એક ડિજિટલ ક્રાંતિથી શરૂઆત કરી છે। તો એનામાં અમારી આજે ત્રણ મુખ્ય માંગણી છે, જેમાંની પહેલી માંગણી છે કે અમારો આ ચાલુ વર્ષનો પાક વીમો જે 100% અમને મળવો જોઈએ, જે અમારો હક છે, જેના પ્રીમિયમ ભર્યા છે, તો એના સરકારે પણ સ્વીકારે છે કે આ વર્ષે લીલો દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, તો અમને પાક વીમો તાત્કાલિક મળવો જોઈએ જેથી અમે નવા વર્ષનું ખાતર, બિયારણ, દવા બધું લઈ શકીએ અને નવું વાવેતર લઈ વાવી શકીએ। બીજી માંગણી છે અમારી દેવા માફીની, એટલે કે દેવા મુક્તિની। એ માંગણી એટલા માટે છે કે સરકારની બેધારી નીતિઓના કારણે જે અમારા પર દેવા અને કર્જ વધ્યું છે, જેમ કે જે અમારો પાક ઉત્પાદન માટેનો ખેતી ખર્ચ એ ડબલથી ત્રણ ગણો થઈ ગયો છે, એની સામે અમારો ઉત્પાદન વેચવા જાય ત્યારે એનો ભાવ અડધાથી પણ ઓછો અને મફતના ભાવમાં જાય એમ કહીએ તો પણ ચાલે, જેનાથી અમારા પર કર્જ વધ્યું છે। તો આ કર્જમાંથી મુક્તિ એટલે જે એનો એક જ ઈલાજ છે કે દેવા માફી તમે કરો, જે માફી માંગવાની અમારે કોઈ જરૂરિયાત નથી, પણ છતાં તમારે દેવા માફી કરવી જોઈએ, જેનાથી દેવા મુક્તિ તરફનો રસ્તો ખુલ્લો થાય। જેતપુર તાલુકાના સરદારપુરના ખેડૂતો ધોમધખતા તાપ વચ્ચે ખેતરમાં બેઠા હતા અને ડિજિટલના માધ્યમથી આંદોલનને સમર્થન આપ્યું હતું, જેમાં 22,000થી પણ વધુ ખેડૂતો ઓનલાઈન જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું। ખેડૂતોની અલગ અલગ 3 જેટલી માંગણી સંતોષવાની સરકાર સમક્ષ માંગ કરી હતી। હરીશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર। પોરબંદર દ્વારકા રોડને 4-ટ્રેક રોડ બનાવવામાં આવ્યો છે। કેટલાક સ્થળોએ ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યો છે। મિયાણી નજીક બનાવવામાં આવેલા ઓવરબ્રિજમાં સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે, પરંતુ તે શરૂ કરવામાં નહીં આવતા હાલ રાત્રિના સમયે અંધકાર જોવા મળે છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પોરબંદર દ્વારકા રોડ ઉપર આવેલા મિયાણી ગામ નજીક નેશનલ હાઈવે દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। પોરબંદર દ્વારકા રોડ ઉપર આવેલા મિયાણી ગામ નજીક નેશનલ હાઈવે દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો પણ નાખવામાં આવી છે, પરંતુ તે શરૂ કરવામાં આવી નથી, જેને કારણે રાત્રિના સમયે અંધકાર જોવા મળી રહ્યો છે। આ બ્રિજ ઉપરથી નાના મોટા અનેક વાહનો રાત્રિના સમયે પસાર થાય છે, અંધકારને કારણે અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે। તદુપરાંત લોકોની પણ અવર જવર રહેતી હોય છે, ત્યારે સ્ટ્રીટ લાઇટના અભાવે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે દ્વારા આ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં આવે તેવી માંગ મિયાણી ભાવપરા ગ્રામજનોએ કરી છે। રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા। હાલ ચોમાસા પૂર્વે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ઉપલેટાના વેણુ 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટો ફાયદો થશે। ઉપલેટા તાલુકાના ગધેથડ પાસે આવેલા વેણુ 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવે છે, જેમાં ગધેથડ ઉપરાંત નાગવદર, વરજાંગ જાડિયા, મેખાટીંબી અને નીલખા એમ 5 ગામોને સિંચાઈનો લાભ આ ડેમમાંથી મળે છે। ખેડૂતોને હાલ પિયત માટે હાલ પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે, તો બીજી તરફ ડેમના પિલરનું બીજા સ્ટેજનું કોન્ક્રીટ નબળું પડી ગયું હોવાથી તેનું સમારકામ કરવામાં આવશે। તે પૂર્વે 1.5 મીટર પાણી છોડવાની જરૂરિયાત હોવાથી આ પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતોના સિંચાઈના પાણી અંગે સાંસદ રમેશભાઈ ધડુકે પણ રજૂઆત કરી હતી। વેણુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। દિનેશ ચંદ્રાવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કોરોનાને કારણે આપવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। આ સમયગાળા દરમિયાન અનેક લોકોએ અલગ અલગ એક્ટિવિટી કરી અને સમય પસાર કર્યો હતો, ત્યારે ધોરાજીમાં એક મહિલા તબીબે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે। કોરોનાના કપરાકાળ દરમિયાન લોકોને ઘરમાં સમય વ્યતીત કરવો પડ્યો હતો। ધોરાજીમાં મહિલા તબીબ સોનલબેન માથુકિયા નામના દિવ્યાંગે આ લોકડાઉન દરમિયાન વેસ્ટમાંથી બેસ્ટ ગૃહ સજાવટની વસ્તુઓ બનાવી હતી। આ ઉપરાંત વાંચન, કુકિંગ અને હસ્તકલાના માધ્યમથી તેમણે લોકડાઉનનો સમય પસાર કર્યો હતો। નમસ્કાર,
હું છું ડૉક્ટર સોનલ વિજયભાઈ માથુકિયા ધોરાજી. એમએ બીએડ પીએચડીની ડિગ્રી ધરાવું છું. ગત જીપીએસસી ક્લાસ ટુ ઓફિસરની એક્ઝામ મેં પાસ કરેલી છે અને હાલમાં 2-2.5 મહિના થયા લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, લોકડાઉનનો પીરિયડ છે, ત્યારે આ સમયનો સદુપયોગ કઈ રીતે કરવો એ અમારા પૂરા પરિવારે નક્કી કરી અને 2-2.5 મહિનાનો સમયની 1-1 મિનિટ અમે ખૂબ જ વ્યસ્તતાથી વિતાવી છે. મને વાંચનનો ખૂબ શોખ છે, કુકિંગનો ખૂબ શોખ છે, હસ્તકલાની અવનવી આઈટમ બનાવવાનો ખૂબ શોખ છે અને ઓર્ગેનિક ચોકલેટ સ્પેશિયલ અને અવનવા નાસ્તાનો ખૂબ શોખ છે, જે સમયની વ્યસ્તતામાં ઘણું બધું પાછળ છૂટી ગયેલું હતું. વાંચન ઘણા સમયથી થતું ન હતું, અવનવી હસ્તકલાની આઈટમો બનતી ન હતી, પરિવાર માટે પૂરતો સમય અપાતો ન હતો, જે આ લોકડાઉનને કારણે મેં ખૂબ પરિવારને સમય આપ્યો છે. લોકડાઉન દરમિયાન લોકોએ સમયનો સદુપયોગ કર્યો હતો. ધોરાજીના મહિલા તબીબે એમએ બીએડની ડિગ્રી પણ ધરાવે છે, સાથે ક્લાસ ટુની પરીક્ષા પણ પાસ કરી છે અને તેમણે લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી સમયનો સદુપયોગ કર્યો હતો. અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. કોરોનાને કારણે સ્કૂલ કોલેજો પણ હાલ બંધ જોવા મળી છે. લોકડાઉન 4માં સ્કૂલ કોલેજોને છૂટ આપવામાં આવી નથી, ત્યારે પોરબંદરની ખાનગી અને સરકારી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની પદ્ધતિ હાલ અપનાવવામાં આવી રહી છે. એકાએક કોરોનાની મહામારી સામે આવતા સમગ્ર વિશ્વ થંભી ગયું હતું. ભારતમાં પણ છેલ્લા 2 મહિનામાં કુલ 4 લોકડાઉન આપવામાં આવ્યા હતા અને આ કોરોનાને કારણે સ્કૂલ કોલેજો અને મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી 7 જૂને વેકેશન ખુલી રહ્યું છે, પરંતુ સરકારે હજુ સ્કૂલ કોલેજોને લઈને કોઈ મહત્વની જાહેરાત કરી નથી, ત્યારે પોરબંદરની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોરબંદરની જેવી ગોઢાણિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓને નિયમિત ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ એવું જણાવ્યું હતું કે હાલની કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહી અને ઓનલાઈન શિક્ષણ મેળવે અને વિદ્યાર્થીઓ વેકેશનના સમયમાં પણ શિક્ષણ સાથે જોડાયેલા રહે. માયસેલ્ફ ભાવના આટારા, પ્રિન્સિપલ ઓફ શ્રીમતી જયશુબેન વિરમભાઈ ગોઢાણિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અમે લોકોએ માર્ચ જ્યારથી લોકડાઉન નરેન્દ્ર સાહેબે આપણે કીધું, આપણા માનનીય મુખ્ય પ્રાઇમ મિનિસ્ટર કે જ્યારથી કીધું કે લોકડાઉન શરૂ થશે, ત્યારથી થોડા દિવસ બધા જ એકદમ ગભરાયેલા હતા કે હવે આનું શું થશે. લોકડાઉન 1, લોકડાઉન 2, લોકડાઉન 3 ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, બટ અમે એનાથી હાયરા નથી. છોકરાઓને એ જરાય માનસિક અસર થવા દીધી અને અમે ધોરણ 6થી લઈને ધોરણ 12 સુધી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરી દીધું હતું કે જેથી કરીને છોકરાઓને એવું ન લાગે કે અમે સ્કૂલે નથી જતા અથવા તો અમારું ભણવાનું બંધ થઈ ગયું છે. અને 1-5 ધોરણવાળા જે નાના ભૂલકાઓ છે કે જેને રમત રમતમાં ભણવાનું શીખવાડવાનું છે, એ લોકોને અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે 8 જૂનથી અમે એ લોકોનું પણ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરી દઈશું. આ જે પરિસ્થિતિ છે કોરોનાની, એને આપણે સાથે જ જીવવાનું છે. અત્યાર સુધી આપણે જેમ કેન્સર, HIVથી આપણે જે ડરતા હતા અને જે આપણે એને એક્સેપ્ટ કરી લીધું છે લાઈફમાં, હવે એવી જ રીતે આ કોરોનાને પણ આપણે લાઈફમાં એક્સેપ્ટ કરી જ લેવું પડશે. અને એની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝ, આપણી જાતને આપણે સેફ અને સુરક્ષિત કઈ રીતે રહેવું, એ રીતે આપણે આપણા બાળકોની સાથે આપણે ભણવાનું પણ સાથે ચાલુ રાખવું પડશે. હવે જેમ જેમ નવા ગાઈડલાઇન સરકારની આવે છે કે 3 દિવસ ભણવાનું, 3 દિવસ ઓનલાઈન સ્ટડી કરવાનું, તો એ રીતે પણ હવે સરકાર વિચાર છે કે હવે જૂન પછી જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે પણ એ કઈ રીતે નવી ગાઈડલાઇન્સ આપશે, કઈ રીતે ભણવાનું, આટલા માસમાં જે છોકરાઓ આવશે સ્કૂલે તો એને કઈ રીતે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરી અને એ લોકોનું ભણવાનું પણ ન બગડે, એ રીતે આપણે કઈ રીતે સ્કૂલો ચાલુ કરવી. તો એ માટે મારું એક સજેશન એવું હતું કે સ્કૂલો ચાલુ કરવા કરતાં આપણે જે ઓનલાઈન સ્ટડી છે એ જ આપણે કન્ટિન્યુ રાખીએ છોકરાઓને, તો એ વધારે બેનિફિટ રહેશે છોકરાઓ માટે. આજના ટેકનોલોજીના યુગમાં શાળાઓ દ્વારા તેમનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમને વાલીઓએ પણ આવકાર્યું છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં કોરોના સહિત રોગચાળાને ધ્યાનમાં લઈ પાણીમાં પોરાનાશક દવાનું આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીને લઈ લોકોમાં જાગૃતિ પણ લાવવામાં આવી છે.
કોરોના સહિત રોગચાળાને ધ્યાનમાં લઈ પાણીથી ફેલાતા રોગો ન ફેલાય તે અંગેની તકેદારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોરાનાશક દવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં આરોગ્ય સેન્ટરના હેલ્થ વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઈ પાણીના વાસણોની ચકાસણી કરવામાં આવે છે અને જરૂર પડીએ પોરાનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જોકે આ દવાનો છંટકાવ થયેલું પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાતું નથી, પરંતુ પાણીમાં રહેલા અન્ય રોગોના કીટાણુઓથી મુક્તિ મેળવી શકાય છે. ત્યારે લોકોના આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. કેશવાલા શાંતિ, હું સુભાષનગરમાં આશા વર્કરનું જોબ કરું છું. મારા વિસ્તાર છે ખાકચોક, લીમડા સબ કોરીવાડ ને રામધૂન મંદિર બાજુમાં. અટારે કોરોનાનું છે તો અટારે સર્વે કાયમ હોમ ટુ હોમ સર્વે કરીએ. એક સભ્યનું નામ, મોબાઈલ નંબર ને પાણીના પાત્ર જોવાના. અમારે પુરાનાશક દવા નાખવાની, રોગચાળા વિશે અમારે સમજાવવાનું કે આ રોગચાળો આગળ વધે નો ને એ માટે તમારે પાણી સાસવે ને રાખવાનું ને પાણી ઢાંકીને રાખવાનું. પુરાનાશકનું ખાસ કરીને ધ્યાન રાખવાનું તમારે. પુરાનાશક દવા જે આ ખુલ્લા પાણીને વાસણ રાખતા હોય એમાં એબિટની કામગીરી અમારે કરવાની ને પછી વાપરવામાં જ ઉપયોગ કરવાનો, પીવાનો ઉપયોગ નહીં કરવાનો ને ખાસ કરીને છોકરાઓને પીવા ધ્યાન રાખવાનું એ અમારે ખાસ કરીને કહેવાનું. ના ના કઈ સાજ નહીં, એક ફ્રીમાં બધું. 15 દિવસ ત્યાં કામ ચાલુ થયું. અત્યારે અમે જો આ બધો વિસ્તાર પૂરો કરી લીધો, એ કોરીવાડ વિસ્તાર બાકી રહ્યો. બીમારીનો તો 3 મહિનાથી ચાલુ જ છે. પોરબંદર શહેરમાં દેશી દારૂની હેરાફેરી કરનાર વધુ એક શખ્સ ઝડપાયો છે. પોરબંદરના બોખીરાના KK નગર હાઉસિંગ બોર્ડ આવાસ યોજના પાછળ મીઠાના અગર નજીકથી પોલીસે વિશાળ ઉર્ફે મોટો કિલુ કાંજી ગિરનારી નામના શખ્સને દેશી દારૂ લીટર 600 સાથે ઉદ્યોગનગર પોલીસે ઝડપી લીધો હતો. અને આ દારૂનો જથ્થો ચના જીવા ગુરગુટિયા પાસેથી ખરીદવાની કબૂલાત આપતા પોલીસે આ શખ્સ વિરુદ્ધ પણ હાલ તો ગુનો નોંધ્યો છે. પોરબંદરમાં પણ આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સવલતો મળે છે. જટિલ પ્રકારના ઓપરેશન પણ પોરબંદરના તબીબો દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિનસ હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા એક મહિલાની ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 3.5 કિલોની ગાંઠ કાઢવામાં આવી છે. પોરબંદરમાં વિનસ હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા સ્ત્રી રોગની વિવિધ સારવારો આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલના તબીબ ડૉક્ટર NL ગોરાણિયા દ્વારા એક જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. 45 વર્ષના એક મહિલાની ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 5.5 કલાકની જટિલ શસ્ત્રક્રિયા બાદ મહિલાની ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 3.5 કિલોની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. 2 લાખ કિસ્સાઓમાં આ પ્રકારે 3 કિલોની ગાંઠ નીકળતી હોય છે તેવું નિલેશ ગોરાણિયાએ જણાવ્યું હતું. આજરોજ એક અધેડ વયના સ્ત્રીનું ખૂબ જ જટિલ ઓપરેશન વિનસ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. સ્ત્રીને પેટમાં ખૂબ જ મોટી, અંદાજિત 3 કિલો જેવડી મોટી ગાંઠ હતી, જે પેડુંથી લઈ અને હોજરી સુધી ફેલાઈ ગયેલી હતી. આ ગાંઠ ગર્ભાશયમાંથી ઉદ્ભવ હતી અને એમાં કેન્સર હોવાની પણ સંભાવના હતી, તો એ પ્રકારનું કેન્સરનું પણ સાથે ઓપરેશન આપણે કરેલ છે. આ અંદાજિત 2 લાખમાં એકાદ દર્દીને આવી બીમારી જોવા મળે છે. ગાંઠનો વજન અંદાજિત 3 કિલો જેવડો હતો. આ દર્દી સાથે સાથે માનસિક રોગ અને ડાયાબિટીસથી પણ પીડાય છે. આ ગંભીર ઓપરેશનને વિનસ હોસ્પિટલે એક સફળતાપૂર્વક પૂર્ણામ આપી અને દર્દીને એક નવી જિંદગી આપી છે. છેલ્લા અમુક વર્ષોમાં આ ગાંઠનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે હાલમાં જોવા મળી રહ્યું છે. આજથી 3 વર્ષ પહેલાં આ કેસ જૂજ સંજોગોમાં હતા, પરંતુ છેલ્લા 6 થી 8 મહિના કે વર્ષ દિવસમાં આ કેસમાં ઘણો બધો વધારો થયો છે. ગર્ભાશયની ગાંઠમાં વધારો થવાનું રીઝન લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ અને આજકાલ જે નિસંતાનપણું છે પણ ખૂબ વધી રહ્યું છે. લોકોના લેટ મેરેજ થાય છે. આ લેટ મેરેજ થવા, નિસંતાનપણું અને ઓછા બાળકો કરવા, એક અથવા તો 0 બાળકો કરવા, એ પણ એક રિસ્ક છે ગર્ભાશયમાં ગાંઠ થવાનો. આવા કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. અત્યાર સુધીમાં મારી દ્રષ્ટિએ આ ઓપરેશન અવળું મોટું પહેલી વાર થયેલું છે પોરબંદરમાં, અને અમુક વર્ષો પહેલાં થયેલા હોય તો એની કોઈ જાણ નથી, પણ આ અમુક છેલ્લા રિસેન્ટ 5-6 વર્ષમાં આ ઓપરેશન સૌ પ્રથમ વાર થયેલ છે.
દર્દીની સ્થિતિ અત્યારે ખૂબ જ નોર્મલ છે. દર્દી અત્યારે બોલે ચાલે છે અને શાંતિથી અમે એને હાલતા ચાલતા પણ કરી દઈશું. અને તબિયત નોર્મલ હોવાથી ડાયાબિટીસના લીધે જ એને એક દિવસ માટે દાખલ રાખશું. બાકી એને કાલે આપણે રજા પણ આપી શકશું. ઓપરેશનનો સમય અંદાજિત 4 થી 5 કલાક ચાલ્યો હતો. પોરબંદરની એક મહિલાને ગર્ભાશયમાં ગાંઠ હોવાનું પરીક્ષણ દરમિયાન બહાર આવ્યું હતું. આ મહિલાએ રાજકોટ કે અમદાવાદની હોસ્પિટલમાં ઓપરેશન કરવાને બદલે પોરબંદરના વિનસ હોસ્પિટલના તબીબ નિલેશ ગોરણિયા અને કાના ઓડેદરા પાસે સારવાર લેવાનું નક્કી કર્યું હતું. આ તબીબોએ સફળતાપૂર્વક ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કર્યું હતું. મારું નામ દિવ્યેશ ભટ્ટ છે. મેં અહીંયા વિનસ હોસ્પિટલ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં મારા મમ્મીનું ઓપરેશન કરાવેલું છે. એમાં રાજકોટ અને અમદાવાદ કરતાં પણ સારી ટ્રીટમેન્ટ મને અહીંયા વિનસ ટેસ્ટ હોસ્પિટલમાં મળેલ છે. અને અહીંયા સ્ટાફની અને ડૉક્ટર્સની બહુ જ સારી સુવિધા છે. અને મારા મમ્મી સ્વસ્થ અને નિરોગી અત્યારે બન્યા છે. બહુ મોટી ગાંઠ હતી, જે ઓપરેશન રાજકોટ અને અમદાવાદ થાય છે તે પોરબંદરમાં પણ અત્યારે ઉપલબ્ધ છે. ડોક્ટરનો હું આભાર માનું છું. પોરબંદરના વિનસ હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના માધ્યમથી અનેક નિસંતાન દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ગર્ભાશયની ગાંઠના ઓપરેશનો પણ કરવામાં આવે છે. પરંતુ પોરબંદરમાં સૌ પ્રથમ વખત મહિલાનું ઓપરેશન કરી અને 3.5 કિલોની ગાંઠનું આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આવતીકાલથી લોકડાઉન 1ની શરૂઆત થઈ રહી છે. જોકે આ ઉત્સાહને લઈને લોકોને જાણે કે આજથી છૂટ મળી ગઈ હોય તેમ પોરબંદરની ચોપાટી પર મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હતા. ત્યારે લોકડાઉનના પગલે જાહેરનામું ભંગ થતું હોય જેને લઈને પોલીસે પોતાની કામગીરી કરવી પડી છે અને લોકોને પોતાના ઘર સુધી પહોંચાડવા પડ્યા છે. આવતીકાલે અનલોક 1 શરૂ થવા જઈ રહ્યું છે. નવી ગાઈડલાઈન મુજબ, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, 1 તારીખથી અનલોક 1 શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં છૂટછાટો પણ મળી રહી છે. છૂટછાટો વધુ પણ મળે તેવી શક્યતાઓ છે. ત્યારે આ ઉત્સાહને લઈને આજે મોડી સાંજે પોરબંદરના લોકો મોટા પ્રમાણમાં જે ચોપાટી છે તે ચોપાટી ઉમટી પડ્યા હતા. પોરબંદરની ચોપાટી એટલે ખૂબ જ રમણીય સ્થળ છે. લગભગ ખાસ કરીને રવિવારે અહીં જોઈએ તો આદા દિવસોમાં જે સામાન્ય દિવસો હોય તેમાં રવિવારે અહીં લોકો મોટી સંખ્યામાં ફરવા માટે આવતા હોય છે. પોતાના બાળકોને પોતાના પરિવારને લઈને અહીં ફરવા માટે આવતા હોય છે. જે અનલોક 1 શરૂ થવા જઈ રહ્યું છે તેના ઉત્સાહમાં જાણે કે આજથી જ અનલોક 1 શરૂ થઈ ગયું અને મોટા પ્રમાણમાં છૂટછાટ મળી ગયું તેમ લોકો મોટી સંખ્યામાં જે મોડી સાંજે પોરબંદરની ચોપાટી પર ઉમટી પડ્યા હતા. લોકો એટલા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા કે પોલીસને અહીં ધક્કો ખાવો પડ્યો હતો, જેમાં કમલાબાગ પોલીસ મથકના PISM જાડેજા સહિતની ટીમ, તેમનો કાફલો અહીં પોરબંદરની ચોપાટી ખાતે આવ્યો હતો. અને અહીં આવેલા લોકોને ખાસ કરીને સમજાવી, કેટલાક લોકોને કડક ભાષામાં સમજાવીને પણ લોકોને અહીંથી દૂર કરવા પડ્યા હતા. આપ જોઈ શકો છો ચોપાટી હાલ તો રીતસરની ખાલી છે, પરંતુ લોકો આજે ઉત્સાહને કારણે મોટી સંખ્યામાં અહીં પહોંચી આવ્યા હતા, જેના જાહેરનામાને લઈને પોલીસને આ ખાસ પ્રકારની કામગીરી કરવી પડી હતી. કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી વખત એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કોરોનાને કારણે પોરબંદરમાં વધુ એકનું મોત. ગોસા ટુકડાના આધેડનું સારવાર દરમિયાન મોત. પોરબંદરના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ યથાવત. સિગ્નલનું સ્થળ બદલાવતા વિરોધ. પોરબંદરમાં હવે સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. એકી બેકીની પદ્ધતિમાંથી પણ મુક્તિ. આગામી 8 જૂનથી ધાર્મિક સ્થળોના દ્વાર ખુલશે. શ્રદ્ધાળુઓમાં ખુશી. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આ સમાચારના પ્રાયોજક છે સાગર જ્વેલર્સ.